नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मुड़िया आपनो हार्दिक स्वागत करूँ। खेडूत मित्रों, खेडूत सुखी तो बधा सुखी आ वात लई अने आपणे दर वखते एक खेडूत मित्रों ने मळीए छीए अने खेतीनी वात ए मित्रों आपणे करीए छीए। त्यारे मित्रों, खेतीनी अंदर जे छे ए हाल कहेवाय के भाई शियाळु सीजननी अंदर ए ओसा पाणी होवाना कारणे ઘણા બધા ખેડૂત મિત્રોએ એ ઘાસચારાના પાકો તરીકે એ જુવારની જે છે એ ખેડૂત મિત્રોએ જે છે એ વાવેતર કર્યું છે, કારણ કે ઝાડને જે છે એ 4-5 પાન નીકળે તો ઝાડ જે છે આરામથી થઈ જાય। ત્યારે મિત્રો, આજે જે છે એ અમારા પ્રાકૃતિક બાગ એટલે કે કૈલાસ પ્રાકૃતિક બાગની જે છે એ મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે અને ત્યાં જે છે એ અમારી વાડી ઉપર જે જુવારનું વાવેતર કર્યું છે એ જુવારના વાવેતરની અંદર એ મિત્રો જુવારના પાકની અંદર આવતો ભરડો આની વાત મિત્રો આજે આપણે કરવાના છીએ કે આ જુવારનો ભરડો જે આવે તો એના માટે જે છે એ શરૂઆતથી જ જે છે એ આપણે કેવા પગલાં લેવા જોઈએ। જો એ પગલાં લેવામાં આવે તો આપણે આ જુવારનો ભરડો જે આવે છે એની અંદર આપણે આરામથી જે છે એ કાબુ મેળવી શકીએ છીએ। ત્યારે આ જુવાર જે છે એ મિત્રો જે ઉગીને ઊભી થાય ત્યાં જ જે છે એ મિત્રો આની અંદર તમે જોઈ રહ્યા છો કે કૂપડાની અંદર જે છે એ ઈયળ આવી ગઈ છે। કૂપડાની અંદર ઈળો એ આની અંદર આપણે જોવા મળે છે, બરાબર કૂપડું હુકાઈ જાય છે, દાંડી ખેંચી એટલે આપણે એમાં આની અંદર જે છે એ ખોલશું એટલે ઈયળ જોવા મળશે દરેક પાનની અંદર। એ આવી રીતનું જે છે આ નુકસાન આ કહેવાય કે ભાઈ આ હરડાની ઈયળથી જે છે એ થઈ રહ્યું છે, આ એનું નુકસાન છે। અને આપણે શરૂઆતની અંદર જ જે છે એ આવી રીતના ઈયળ જે છે એ આવું ખાઈ જાય છે। ત્યારે મિત્રો, આ હરડાના નિયંત્રણ માટે એ આપણે શું કરવું જોશે તો એના માટે મિત્રો આપણે વાત કરીએ તો કે ભરડા માટે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ અલગ અલગ પગલાઓ લેતા હોય પણ એમાં આપણને સચોટ નિયંત્રણ જે છે એ મળતું નથી। ત્યારે આની અંદર જે છે આ જુવારની અંદર મિત્રો આ ભરડામાં સટકાવ આની અંદર લાગી ગયો છે। એક સટકાવ જે છે એ મિત્રો આપણે આની અંદર કહીએ ને કે સક્રમનો જે છે સટકાવ કરી દીધેલો છે। સક્રમના સંટકાવથી એ મિત્રો આને આપણે આરામથી કંટ્રોલ કરી શકશું। સક્રમ જે છે એક પંપની અંદર એ 25-30 ml, જો વધારે પ્રમાણમાં નુકસાન હોય તો 30 ml નાખવાનું, નહીંતર 25 ml નાખી અને સંટકાવ કરશો તો 20-25 દિવસ સુધીનું રિઝલ્ટ એ આપણને આરામથી જે છે મળશે। ઝાર જે છે દાંડલીએ સડી જાય પછી જે છે એ આવડી ઝાર થઈ જાય એટલે પછી એને જે છે એ આવડો મોટું બહુ નુકસાન થતું નથી, પણ શરૂઆતના ગાળાની અંદર જ્યારે આવડી આ જે જુવાર છે તો એને 20-25 દિવસનો પાક જ્યારે થાય છે ત્યારે મહિના દિવસનો પાક થાય છે ત્યારે એકાદ સટકાવ જે છે એ સક્રમનો જો મારી દેવામાં આવશે તો એ સક્રમ જે છે એ આ તમામ પ્રકારની ભરડાની ઈયળને જે છે એ આરામથી કંટ્રોલ કરે છે। મિત્રો, આનો જે સટકાવ કરવાથી 20-25 દિવસ સુધી લાંબા ગાળાનું નિયંત્રણ મેળવી શકાય છે, એટલે કે વારંવાર દવાના સટકાવ કરવા પડતા નથી। આપણે દવાના સટકાવ તો ખેડૂત મિત્રો મારતા જ હોય, જ્યારે આ સક્રમ જે છે એનો ફાયદો એ છે કે એ 100% પ્રાકૃતિક છે, 100% જે છે એ જર્મન ટેકનોલોજી ઉપર આધારિત જે છે એને તૈયાર કરવામાં આવેલું છે, એટલે કોઈ પણ પ્રકારનું જે છે એ રાસાયણિક જે છે એ ઝેરી જે છે એ અસર એ આપણા કહેવાય કે સારા ઉપર કે જુવાર ઉપર કરશે નહીં, જેથી કરીને એ આપણા પશુને જે છે એ કોઈ પણ પ્રકારનો જે છે એ આડઅસર કરશે નહીં, આ એક એનો પ્લસ ફાયદો છે। તો મિત્રો, આ જે આપણે કહેવાય કે આપણા પાકની અંદર જ્યારે આપણે જુવાર જે છે જુવાર છે ઘાસચારાના પાકોની અંદર જે છે એ મકાઈ છે, મકાઈની અંદર પણ આવતી ફોલ આર્મી વર્મ છે એની અંદર ખૂબ સારું રિઝલ્ટ એ મિત્રો આપણે એની અંદર જોયું છે અને એના વિડીયો પણ આપણે અગાઉ મૂક્યો છે। ત્યારે આ ભરડાની અંદર મિત્રો આ સક્રમનો ઉપયોગ તમે કરજો જેથી કરીને આપણા પશુધનને એટલે કે ટૂંકમાં પશુને પણ જે છે આપણે બધાને ખબર છે કે જેવી રીતે માણસની અંદર જેટલા બધા રોગો આવ્યા છે ને એવી જ રીતના પશુની અંદર પણ જે છે એ અત્યારે આ રોગોની શરૂઆત થઈ અને રોગો એની અંદર પણ એટલા બધા આવ્યા છે કે એના જે વિયાણ વચ્ચેનો ગાળો હતો એ ખૂબ વધી ગયો અથવા તો જે છે એ ગાભ જ નથી રાખતો, તો આ પણ જે છે એ મોટો પ્રશ્ન આવ્યો છે। ત્યારે પશુને જે છે એ મિત્રો આપણે ઝેરી ખોરાક જે છે એ ખવડાવવાની જગ્યાએ આવી રીતના પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું આપણું જે કહીએ ને કે સારો એ ફોડર એને જો ખવડાવશું તો પશુને પણ જે છે એ સારું રહેશે, એનું જે આપણે જે ખાવાવાળો વર્ગ જે છે એ જે દૂધ બનશે એ પણ જે છે સારું બનશે। તો મિત્રો, રાસાયણિક ખાતર જે છે એની જગ્યાએ આપણે જીવામૃત જે છે એનો ઉપયોગ કરીએ। ઉપર સંટકાવ માટે મિત્રો 10-5 પાણી અર્થ 5 પાણી અર્થનો ઉપયોગ જો તમે કરો તો પણ ખૂબ સારા રિઝલ્ટો
એ આ ભરડાની અંદર તમને જોવા મળશે. પણ એ આવી ગયા પછી જે છે એમાં કામ એ ઘણું બધું ઓછું કરશે, એટલે કે ટૂંકમાં સમય લાગશે. તો મિત્રો આ જેને આવી ગયો છે, જેને ભરડો જે છે આવી શરૂઆત થઈ છે, મિત્રો આ ભરડાની અંદર તમે એના લક્ષણો તો બધાને જો કે ખ્યાલ જ છે. તો એ ઝાર જે છે એ આપણે જો હારી કરી હોય છે તો આ સક્રમનો જે છે તમે મિત્રો છંટકાવ કરી, અને જે જે મિત્રો એ સક્રમનો છંટકાવ કર્યો છે એ મિત્રો આપણે કોમેન્ટ કરીને જણાવે, જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રોને પણ એનો ખ્યાલ આવે કે ભાઈ મેં આ સક્રમ વાપર્યું છે. એ દરેક પાકો દરેક જીવાતોની અંદર જે છે કામ કરે છે, પણ આ જે જુવાર જેવા પાકોની અંદર જે ઘાસચારાના વર્ગના પાકો માટે તો અતિ ઉત્તમમાં ઉત્તમ જે છે એ આ ઔષધ આપણે એટલે આને ગણી શકશું. તો આ સક્રમ જે છે એ કહેવાય કે ભાઈ 250 ml અને 500 ml ની અંદર ઉપલબ્ધ છે. ગુજરાતના કોઈપણ ખૂણે કોઈપણ તાલુકાની અંદર આ સક્રમ જે છે એ તમને મળી જશે, કુરિયરના માધ્યમથી મળશે, અથવા તો તમને જે છે એ તમારા વિસ્તારની અંદર ક્યાં એગ્રોમાં મળશે એ જાણવા માટે કિસાન સફરનો જે હેલ્પલાઇન નંબર આપેલો છે 78 78 26 12 30, બીજો નંબર છે 63 5 58 48 7, હોળ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે આ સક્રમ જે છે એ ક્યાં મળશે, કેવી રીતનું જે છે એ કયા એગ્રોમાં મળશે, તો એનો તમને જે છે એ એની અંદરથી એ તમને એનો ખ્યાલ આવશે. અને બીજું મિત્રો, કિસાન સફરમાં મિત્રો તમે જે નવા હોય, જે આપણી સાથે જે ખેડૂત મિત્રો જોડાણા છે એમાં તમે જે જોડાવાના બાકી હોય તો કિસાન સફરને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને જે છે એ આવા ને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને તમે જે છે તમારા પાકને જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન આપણે મેળવતા થાય. ત્યારે મિત્રો આજે બસ એટલું જ. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂતો સુધી પહોંચવા માટે વિડીયોને શેર કરજો અને કિસાન સફરને સબસ્ક્રાઇબ કરજો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.